સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ મંદિર મામલે ચુકાદાને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે હોમગાર્ડથી લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી સુરત શહેરમાં કોઈ અનિચ્છે બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. સુરતના સંવેદનશીલ એવા ઉધના, લિંબાયત, ઉન, સચિન, રાંદે, નાનપુરા, સલાબતપુરા, ઝાપા બજાર, ભાઠેના, સગરામપુરા, કાદરસાની નાળ જેવા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ તૈનાત રહેશે. સાથે પોલીસે પોતપોતાના વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠકો પણ શુક્રવારના રોજ બોલાવી હતી અને શહેરમાં શાંતિ બની રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. ચુકાદાને પગલે સુરત પોલીસ વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે. જે કઈ સંવેદનશીલ વિસ્તાર છે એમાં દરેક પોલીસ સ્ટેશનમાં એક આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સાતારાના પોલીસ ઇન્સ્પેક્ટર, QRT, SRP અને RAF આ તમામ બંદોબસ્ત આપણે ફાળવવામાં આવે. સર, એક ખાલી બંદોબસ્ત કેટલો ગોઠવાયો છે? બે જોઈન્ટ CP, 6 DCP, 12 આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, 42 પોલીસ ઇન્સ્પેક્ટર, 155 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 2200 પોલીસ, SRPની 5 કંપની, રેપિડ એક્શન ફોર્સ ની 1 કંપની, ક્વિક રિએક્શન ટીમ એની 4 ટીમ, રાયોટ ગિયર સાથે જે વજ્ર વાહન છે એની સાથે 1 PI, 3 PSI અને 50 પોલીસના માણસો અને હોમગાર્ડ પણ આપણને પૂરતી સંખ્યામાં ફાળવાઈ છે. ધીરે ધીરે દરેક પોલીસ સ્ટેશનોમાં હોમગાર્ડના જવાનો પહોંચી રહ્યા છે. આટલો બંદોબસ્ત સુરત શહેરમાં આપણે ફાળવ્યો છે. ગઈકાલે રાતથી સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજો ચાલે છે, તો આપણે કોઈ પગલાં લીધા છે ખરા? અમે પગલાં લઈ રહ્યા છીએ. જે કોઈ ભડકાઉ મેસેજો કોઈના દ્વારા કરવામાં આવશે તેને એડમન અને એના ઉપર સૂચક આપણે ગુનાઓ દાખલ કરી અને કાર્યવાહી કરીશું. એડમન હશે, જે કોઈ વોટ્સઅપ ગ્રુપો છે એના જે એડમન છે એની પૂરી જવાબદારી છે. આ પ્રકારના મેસેજો જો એમના ગ્રુપમાં ફરતા થશે તો એમની સામે પણ શું છે કે કાયદાકીય જે કાર્યવાહી કરવાની થાય છે એ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અંતમાં કે સુરત પોલીસ આજે સવારથી સ્ટેન્ડ ટુ છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આપણે તમામ પ્રયત્નો કરીશું અને સામાન્ય પ્રજાજનો પણ અમારી વિનંતી છે કે આપ પણ શું છે કે કાયદો વ્યવસ્થા જળવાય એમાં આપ બધા પણ શું છે કે પોલીસનો સહકાર કરો. થેન્ક યુ.